भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः प्रज्ञानां सुप्रदाने स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि तिषणोत् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नः तुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि यो विश्वात्मा विदिजविषयान् राश्यभोगांस्तविष्ठान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषास्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनै स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण पात्वसौ न स्तुरीयः एकत्रिस्म श्लोक मनो दृश्यमिदं द्वैतम् यत्किञ्चित् सचराचरम् मनसोऽयमनी भावे द्वैतं नैवोपलभ्यते आत्मसत्यानुबोधेन न संकल्पयते यदा अमनस्तां तदा याति ग्राह्याभावे तदग्रहम् गौड़ पादाचार्य जी एक बहु मोटी बात करी रहा छे शास्त्र ने आधारे ज पण आ खूब अगत्य ने बात करे छे शू कहे छे मनोदृश्यमिदं द्वैतं यत् किंचित् सचराचरम अचर अचर समग्र जगत जे देखाय छे ए शू छे मात्र मन ज छे ए मन नो ज विस्तार छे मन थी वधी अने आ जगत जे देखाय छे कई छे नहीं એટલે ખરેખર એનો અર્થ શું થયો એ ખબર પડી આપણે જેને જોઈએ છીએ આપણું મન જ છે મનની જ કલ્પના છે મનનો જ વિસ્તાર છે
मननो ज स्पंदन छे, एने ज आपणे जोईए छे। हवे जो जे आपणे जोता होय ए मननो ज विस्तार होय, मन ज होय तो पछी, मन न होय तो आ बधुं ना होय। कारण के जे जोईए छीए मन छे। हवे जो जोईए नहीं तो पछी आ बधुं देखाय पण नहीं। मन ज आ बधुं होय तो पछी मन ज्यारे न होय तो आ बधुं न पण होय ने। अर्थ एवो ज थयो, आ बधुं मन छे। એનો અર્થ એવો થયો કે મન ન હોય તો આ બધું ના હોય, કારણ કે આ સર્વ એ મનની કલ્પના છે। જે વસ્તુ જેના ઉપર આધારિત હોય એ વસ્તુ ન હોય તો એને કારણે જે વસ્તુ છે એ પણ ના હોય। આપણું આ સ્ટાન્ડર્ડ દ્રષ્ટાંત કે આ ઘડો માટીને કારણે છે, માટે માટી ન હોય તો ઘડો પણ હોય નહીં। માટી હોય તો ઘડો છે, માટી ન હોય તો ઘડો નથી। તો એમાં કારણ કયું થયું? માટી કારણ થયું અને ઘડો કાર્ય થયું। એમ અહીં પણ શું કે છે, ઇદમ દૃશ્યમ, આ સમગ્ર દૃશ્ય જગત શું છે? તો કે મન। કારણ કે મન નથી ત્યારે જગત નથી, તો એના માટે બધા જ જે સમજી શકે અને બધાને જ જેનો અનુભવ છે એ દ્રષ્ટાંત પણ આપ્યું। કયું દ્રષ્ટાંત આપ્યું? સુષુપ્તિ। સુષુપ્તિનું દ્રષ્ટાંત આપ્યું કે સુષુપ્તિમાં મન નથી। સુષુપ્તિ એટલે નિદ્રા, અને કેવી નિદ્રા? જ્યાં સ્વપ્ન નથી એવી નિદ્રા। હા, સુષુપ્તિ જ્યારે મનનો પ્રચાર નથી, મનનું સ્પંદન નથી, મન શાંત પડી ગયું છે ત્યારે કંઈ નથી, જગત પણ નથી છે। સુષુપ્તિમાં જગત નથી, માટે સાબિત થયું કે જે પ્રકારે સુષુપ્તિમાં મન નથી ત્યારે જગત નથી, એ જ પ્રકારે જ્યારે પણ મન ન હોય ત્યારે જગત નથી। મહાત્માઓને સમાધિની સ્થિતિમાં ત્યાં મન નથી હોતું, મનનો પ્રચાર શાંત પડે છે, માટે પણ જગત નથી। માણસ કોઈ બેભાન થઈ ગયું હોય તો એને ખબર નથી, ઘણી વાર ઘણાનો એક્સિડન્ટ થાય તો તમે એને પૂછો શું થયું તું, કેવી રીતે થયો? તો કે બસ આમ સામેથી સ્કૂટર ગાડી આવતી હતી અને મારું સ્કૂટર આમ ગયું, બસ મને એટલી જ ખબર છે, પછી મને ખબર નથી। કારણ કે પછી એ પડ્યો અને પડ્યો અને હી વોઝ અનકોન્શિયસ, એ બેભાન થઈ ગયો, પછી એને ખબર નથી વોટ હેઝ હેપન્ડ, શું થયું એ ખબર જ નથી। કારણ કે બેભાન, એની મનનો પ્રચાર બંધ થઈ ગયો, એ તો પેલા આઘાતને કારણે, એ આઘાતને કારણે, કોઈ જ્ઞાનવાન નથી, આઘાતને કારણે એનું મન શાંત પડી જાય છે, બેભાન અવસ્થા પ્રાપ્ત કરે છે, લય પ્રાપ્ત કરે છે। સુષુપ્તિમાં પણ કોઈ જ્ઞાન નથી, પણ ઈશ્વરની કૃપા, ઈશ્વરની કૃપાને કારણે મન શાંત પડી જાય છે। જ્યારે જ્ઞાનીને શું થાય છે? સમાધિમાં એના પોતાના પ્રયત્ન, જે વસ્તુ સુષુપ્તિમાં એની જાતે થાય છે, એની જાતે મન શાંત પડે છે, ઈશ્વરની કૃપાથી પ્રારબ્ધના કારણે મન શાંત પડી જાય છે, અને માટે કોઈ પ્રચાર નથી, કોઈ અહમ નથી, કોઈ ઈદમ નથી, કોઈ પ્રકારનું દ્વૈત ત્યાં છે નહીં સુષુપ્તિમાં। પણ એ શેને કારણે થયું? આ દ્વૈતનો અભાવ, અહમનો અભાવ, ઈદમનો અભાવ, એ બધું જે સુષુપ્તિમાં થયું, નિદ્રામાં થયું, એ કોના કારણે થયું? ઈશ્વરની કૃપાને કારણે, પ્રારબ્ધને કારણે, આપણા જૂના શુભ કર્મોને। આ સુષુપ્તિ એ પણ શુભ કર્મનું પરિણામ છે, જૂના આપણા શુભ કર્મોનું પરિણામ છે, એ ના હોય તો સુષુપ્તિ ના આવે, એ બહુ મુશ્કેલી છે। સુષુપ્તિ ઊંઘ સામાન્ય વસ્તુ નથી, પછી લોકો કહેતા હોય છે અમે ઊંઘ નથી આવતી, ઊંઘ નથી આવતી એટલે તકલીફ છે, સ્ટ્રેસ છે, ચિંતા છે, અને ચિંતાને એ બધું શું બધું કંઈ નહીં, એ અત્યારે આપણો વિષય નથી। પણ કહેવાનું તાત્પર્ય શું છે કે જ્યારે મન નથી ત્યારે જગત છે નહીં,
अज्ञानी पुरुष ने इने पोताना ज्ञान ने कारण पुरुषार्थ ने कारण इने मन ऊपर विवेक ने वैराग्य थी मन नो प्रचार बंद करो माटे जगत। तो आपणे पछी प्रश्न थयो कि आवुं केवी रीते करवुं, आ तो बधा महात्माओ ज करी शके, अने आ पण मन नो प्रचार बंद करी देवो एवी पण शुं जरूर छे? ए पण सुंदर छे, भले जे करता हो ए करे, जेनी पासे शक्ति छे ए बने ए जरूरी पण छे। थोड़ा घना अंशे साधक पण ज्यारे आ प्रकारे मन नो प्रचार बंद करी शके त्यारे त्या मात्र शुं होय छे, मनना बधा विक्षेप खरी पड्या, हवे शुं रह्युं छे? मात्र आत्मतत्व, मात्र चैतन्य। तो एनो एने अपरोक्ष अनुभव थाय, आत्मानो अनुभव तो सतत थई ज रह्यो छे, चैतन्यनो अनुभव सतत छे, पण अत्यारे मन संकल्प विकल्प कर्या करे, मनमां चिंताओ होय, मनमां स्ट्रेस छे, मनमां अनेक बधी तकलीफो छे, एने कारणे आत्मतत्वनो अनुभव थतो होवा छतां कोई आनंदनो अनुभव नथी थतो। आत्मानो तो सतत अनुभव थाय छे, एटले कशुं एना माटे करवानी जरूर ज नथी। पण अत्यारे मन विलन बनीने उभुं छे, अत्यारे मन वच्चे अहम अने इदमनो अध्यारोप करे छे, अने जे अध्यारोप थाय छे एने साचुं माने छे, आ जगत सत्य छे अने हुं एनाथी भिन्न छुं, बस पछी शरू थई गयुं, हुं एनाथी भिन्न छुं। टूंकमां अज्ञान ने कारणे आजे आ मन चाले छे ए आपणने विक्षेप करे छे। मन चाले छे एनो वांधो नथी, मनमां संकल्प विकल्प विचार वगैरे उठे छे एनो कोई तकलीफ नथी, पण जो आपणे जाणता होईए कि आ जे विचारे छे ए खरेखर आत्माथी भिन्न नथी, मन जे पण करतुं होय, ज्यां जतुं होय, जे करतुं होय, એ કોઈ પણ વસ્તુ અવરોધ ના બને। ક્યારે? જ્યારે ખબર હોય કે આ શું છે, આ કોણ છે, આ મન નામની હસ્તી છે કોણ, એ કોણ છે? આત્મતત્વ, એ આત્માની જ વિભૂતિ છે, આત્માની શક્તિ છે, આત્મામાંથી જ સંકલ્પ વિકલ્પ ઉઠે છે, આત્મામાંથી જ વૃત્તિ ઉઠે છે। નિર્ગુણ નિરાકાર ચૈતન્યનું વ્યક્ત થવું એટલે મન, નિર્ગુણ નિરાકાર તત્વ જે છે આત્મતત્વ એનું વ્યક્ત થવું વિચાર રૂપે એને શું કહેવાય? મન। આ ખબર હોય તો તકલીફ ન, આ ન ખબર હોય તો મન વિચાર કરે અને વિચારમાં પહેલું શું આવે? અહમ અને ઈદમ, આપોઆપ આ થાય છે અને એને કારણે આ મન તકલીફ આપનારું બને છે। એટલે અહીં કહ્યું, અહીં તો માત્ર પહેલા આટલું રજૂ કર્યું કે મન જ્યારે મન રહેતું નથી ત્યારે દ્વૈત પણ નથી, મન 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 અમની ભાવે પ્રાપ્તે, મનનો અમન મન જ્યારે મન ન રહે, મન જ્યારે મન ન રહે એટલે શું ખબર છે? આત્મા બની જાય। મન જ્યારે મન નથી રહેતું ત્યારે શું થઈ જાય છે? આત્મા બની ગયું। મનમાંથી વૃત્તિ ઉઠે એટલે આત્મતત્વ વધતા એક નામ અને રૂપ, પણ એ જેવું મન વૃત્તિ શાંત પડે એટલે શું થયું? માત્ર ચૈતન્ય। મન હતું, વૃત્તિ હતી ત્યારે શું હતું? આત્મ ચૈતન્ય પ્લસ નામ અને રૂપ। મન વૃત્તિ ન ઉઠે તો શું રહી જાય છે? માત્ર ચૈતન્ય। જેમ અનેક વાર હું કહું છું, જો પાણી હોય, પાણીમાં મોજું આવે તો પાણી વધતા નામ અને રૂપ એટલે મોજું, પણ મોજું બેસી જાય તો શું થઈ જાય? માત્ર પાણી। એમ આત્મતત્વ રૂપી ચૈતન્યનો સાગર અમની ભાવે એ મનમાં કઈ ઉઠે, આત્મ ચૈતન્યમાં કોઈ વૃત્તિ ન ઉઠી અર્થાત મોજું ન આવ્યું તો શું રહ્યું? માત્ર ચૈતન્ય। એટલે કે છે, મન સહ અમની ભાવે, મનનો મનપણું રહે નહીં એટલે શું? જેમ હું કહું કે મોજાનું મોજાપણું રહ્યું નહીં, ક્યારે? બીજું મોજું નથી, ત્રીજું મોજું નથી,
મોજાનું મોજાપણું, તરંગનું તરંગપણું ન રહેવું એટલે શું? પાણી બની જવું, તરંગ બેસી જવું. તરંગ તરંગ ક્યારે કહેવાય? જ્યારે એ જળ ઉઠે અથવા એ જળ જરાક નામ અને રૂપનો આકાર લે. પણ એવું ન થાય તો શું છે? જળ. એમ મનસઃ અમની ભાવે, મનનું મન પણ રહેવું નહીં એટલે શું? માત્ર ચૈતન્ય છે, હવે કોઈ વૃત્તિ નથી. અને જ્યારે કોઈ વૃત્તિ નથી ત્યારે દ્વૈત પણ છે નહીં. દ્વૈત એટલે જ વૃત્તિ, વૃત્તિ જ એટલે દ્વૈત. દ્વૈતમ નૈવોપલભ્યતે. પણ આવું કેવી રીતે કરવું? મનને અમન કેમ બનાવવું? તો એ પણ સરસ રીતે 32મા શ્લોકમાં સમજાવું. આત્મ સત્ય અનુબોધેન. જો યોગી લોકો, આપણે ફરી ફરી કહીએ છીએ, યોગી લોકો ખરેખર, એમને જ્ઞાન હોય કે ના હોય પણ આ કરી શકતા હોય છે, એ પ્રાણાયામ દ્વારા મનનો નિરોધ કરી શકે. કોઈ વૃત્તિ ના ઉઠવા દે એટલો એમને પ્રાણ ઉપર કંટ્રોલ, એટલો બધો કંટ્રોલ હોય. અને પ્રાણ અને મન આ બંને શક્તિ જોડાયેલી છે. એક ઉપર તમે કંટ્રોલ પ્રાપ્ત કરો એટલે આપોઆપ બીજા ઉપર કંટ્રોલ પ્રાપ્ત થાય. પ્રાણ ઉપર નિરોધ પ્રાપ્ત, પ્રાણ ઉપર તમારું નિયંત્રણ આવે. વેન યુ કેન કંટ્રોલ ધ પ્રાણ, પ્રાણને કંટ્રોલ કરી શકો એટલે આપોઆપ મન ઉપર પણ એક નિયંત્રણ આવે. એટલે એ લોકો શું કરે છે? પ્રાણાયામ. એ પ્રાણાયામની એટલી સુંદર પદ્ધતિ એમણે વિકસાવેલી છે, એના દ્વારા મન ઉપર એમને કંટ્રોલ પ્રાપ્ત કરે છે. અને જ્ઞાન પણ હોય પણ એ દ્વારા મનને બંધ કરી દે. પણ કેટલી વાર એ પાછું ઊભો થવાનું છે, સમાધિમાંથી ઊભા થાય, પાછો જગતનો સામનો કરો, પાછો મનનો સામનો કરો, પછી શું કરવું, હવે શું કરવું? આ તકલીફ. એટલે જ્યાં જ્ઞાન નથી ત્યાં એવી શક્યતા છે કે તમે મનથી ભાગતા કરો, જગતથી ભાગતા કરો. એસ્કેપિઝમ તો બની શકે, જગતનો સામનો ન કરીશ કારણ કે હું મારો મનનો સામનો નથી કરી શકતો. સી, મનનો સામનો નથી કરી શકતા માટે જગતનો સામનો નથી કરી શકતા. જે પોતાના મનનો સામનો કરી શકે, મનનો સામનો કરવો એટલે શું? અન્ડરસ્ટેન્ડ એ શું છે, એ શું છે, એ બીજું છે કે તું જ છે? એ બીજું કોઈ નથી, એ તું પોતે છે. અને આ અહીંથી ઉઠેલું મન એ જગત છે, એટલે જગત પણ બીજું છે જ નહીં. એટલે આ ખબર હોય તો પછી સમાધિ થાય કે ના થાય. એ આપણે કહ્યું ને, યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધયતઃ. દૃગદૃશ્ય વિવેકમાં શંકરાચાર્યજી મહારાજ કહે છે, જ્યાં જ્યાં મન જાય, જાને ભાઈ તું જ્યાં જવું હોય ત્યાં જા, જે વિષયનો વિચાર કરવો એ કર, કારણ કે હું જાણું છું તું જ્યાં જશે ત્યાં હું છું, તું મારા વગર નહીં હોઈ શકે. પાણી તરંગને કે, પાણી મોજાઓને કે, પાણી વમણને કે, તું જ્યાં જાય ત્યાં હું જ છું, મારા કારણે તું છે, નહીં કે તારા કારણે. ખબર પડી? પાણી કહી શકે જળને, અરે સુનામીને પણ કહી શકે. સુનામી બીજા બધાને ગભરાવે, સુનામીથી આખું બહુ બધું તકલીફો થઈ ગઈ, બહુ હોનારત સર્જાઈ ગઈ. પણ પાણીને કઈ થાય? સાગરને કઈ થાય? સાગરને કારણે, જળ તત્વને કારણે આ બધું છે, નહીં કે એ બધાને કારણે પાણી છે. તમે વિચાર કરો કે ગમે એવા મોટા મોજા આવે, ભરતી આવે ને અને તોફાનો થાય, તો એ ભરતીથી, એ બધા તોફાનથી જળને શું થાય? જળે ભાગવાની જરૂર છે? જળે ગભરાવાની જરૂર છે? ગમે તે થાય વિચાર કરો. કેમ? કારણ કે પ્રત્યેક મોજામાં કોણ રહેલું છે? સી અન્ડરસ્ટેન્ડ,
આ ખબર હોય અરે મોજું તું ગમે તે હોય 10 ફૂટ ને 15 ફૂટ ને 100 ફૂટ ને 200 ફૂટ ગમે તે એટલા ઊંચા મોજાઓ ઉઠે શું કરવાના છે કારણ કે એ બધા મોજાઓ કોની વિભૂતિ છે કોનો ડાન્સ એ આખો જે ડાન્સ થાય છે એ કોનો ડાન્સ છે જાણેનો એટલે ભગવાન તાંડવ નૃત્ય કરે ત્યારે આખું ભલ ભલું ગભરાઈ જાય શિવ મહિમામાં આવે છે ને ભગવાને જયારે શિવે તાંડવ કર્યું ત્યારે દિશાઓ હચમચી ગઈ આકાશમાં શું નું શું થઈ ગયું પણ જાણનારા ગભરાય નહીં કેમ કારણ કે રૂપે કોણ છે આ જગત રૂપી તાંડવના સૃષ્ટિ રૂપે સ્થિતિ રૂપે પ્રલય રૂપે કોણ છે ચૈતન્ય અસ્તિ ભાતિ પ્રિયમ પછી જે હોય જે મોજાઓથી જડે ગભરાવાની જરૂર નથી ભાગવાની જરૂર નથી ઓન ધ કોન્ટ્રરી જુઓ તમે ભાગવાની જરૂર જ નથી આ તો રમત છે ક્યારેક એવો મૂડ આવી જાય કરે એમ આ અસ્તિ ભાતિ પ્રિય ખબર હોય અને એનો વ્યાપ ખબર હોય પ્રત્યેક મોજામાં જળ છે એમ આ જગતમાં અથવા મનના એક એક વિચારમાં ચૈતન્ય રહેલું છે એક એક વિચારમાં અર્થાત મન ભી મન એટલે વિચાર એટલે આત્મા અસ્તિ ભાતિ પ્રિય એટલે વૃત્તિ અને વૃત્તિઓનો સમૂહ એટલે મન અને મન એટલે જગત અન્ડરસ્ટેન્ડ અસ્તિ ભાતિ પ્રિય એટલે વૃત્તિઓ વૃત્તિઓ એટલે વિચાર અને વિચાર જ એટલે મન મન એટલે જગત જેમ સ્વપ્નમાં આપણે સૂતા છીએ અને એકદમ વિચારો આવવા માંડ્યા અને શું થાય છે એ વિચારો પછી ફેલાઈ ગયા અને શું થયું આખું સ્વપ્ન જગત થઈ ગયું એ સ્વપ્ન જગત છે હા એ સ્વપ્નનું જે જગત છે એમાં કોણ છે આપણે જ છીએ આપણે જ છીએ આપણું જ મન ફેલાઈ ગયું ફેલાઈ ક્યાં ગયું આમ બારામાં ડિઝાઇન થઈ ગઈ આમ ડિઝાઇન થઈ બાર નો ડિઝાઇન એ શું છે માત્ર એ શું છે માત્ર અધ્યારો અધ્યારો પણ છે ખરેખર ત્યાં સારું કે સ્વપ્નમાં મેં કાંકરિયા જોયું તો મારા ઉપર કાંકરિયા આમ આવી ગયું માત્ર શું છે કલ્પના માત્ર શું છે એક એક માત્ર આરોપ થયો ત્યાં કશું છે ને એમ સ્વપ્ન જેમ સ્વપ્ન દ્રષ્ટાની કલ્પના છે અને સ્વપ્નનું જગત સ્વપ્ન દ્રષ્ટા જ છે સ્વપ્ન દ્રષ્ટાનું જ મન છે એ પ્રકારે આ જાગ્રત આ જગત પણ શું છે મનનો વિસ્તાર જગત આખું મન અને મન એટલે વિચાર અને વિચાર એટલે અસ્તિ ભાતિ પ્રિય સી આટલો મોટો વિસ્તાર કોનામાં કોના આધારે ઉભો છે કોનો આધાર છે અસ્તિ ભાતિ પ્રિયમ અસ્તિ ભાતિ પ્રિયમ એટલે ચૈતન્ય આત્મતત્વ કોન્શિયસનેસ એ છે અચ્છા હવે પ્રશ્ન થયો કે આ કેવી રીતે આ કરવું કેવી રીતે તો કે છે આમાં કંઈ કરવાનું નથી માત્ર જાણવાનું છે મનને અમન કેમ બનાવવું એના માટે શું કહ્યું આત્મ સત્ય અનુબોધને આ બહુ અગત્યનું છે આ એક મન ચાવી આપી દીધું કે આ ક્યારે થાય આ ક્યારે મનનો અમની ભાવ એટલે મનને આપણે કેવી રીતે શાંત પાડી શકીએ કારણ કે જગત એટલે મન તો મનને કેમ બંધ કરો મનને બંધ કરવાની જરૂર નથી મનને સમજો એ ક્યારે સમજી શકાય તો કે આત્મ સત્ય અનુબોધેન આત્મ સત્ય અનુબોધ એટલે શું એટલે કહ્યું કે જ્યારે આત્માનું યથાર્થ સ્વરૂપ ચૈતન્યનું યથાર્થ સ્વરૂપ ગુરુ પાસેથી શાસ્ત્ર પાસેથી તમે સમજો
એને જ્યારે જાણો, અવબોધ, અવબોધ એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું ગુરુના ચરણે. શાસ્ત્ર પ્રમાણે ગુરુ પણ બતાવે અને ત્યારે જ આત્માનું રહસ્ય સ્પષ્ટ થાય. આ તો ભાઈ મોટું રહસ્ય છે. સ્વપ્નનું રહસ્ય સ્વપ્ન દ્રષ્ટા છે, સ્વપ્ન સાચું નથી. એ તો જાગીએ ત્યારે જ ખબર પડે કે એ સાચું નહોતું. એમ અહીં જાગવું એટલે શું? અહીં જાગવું એટલે, જાગવું એટલે અહીં ને અહીં જ્ઞાન થવું કે આ મારી કલ્પના છે. બોલ, આવું છે? આવું ખબર પડે? કોને, કોણ ખબર પાડે? કોની પાસે આથી, કોની પાસેથી આ ખબર પડે? તો કે આત્મ સત્ય અનુબોધ, શાસ્ત્ર આચાર્ય ઉપદેશમ અનુ અવબોધ. આ શાસ્ત્ર આચાર્ય ભણાવે ત્યારે, પશ્ચાત અનુબોધ એટલે શાસ્ત્ર ને આચાર્ય ની પાછળ, પાછળ એટલે એમની પાછળ ને, પણ એમ એ જયારે શીખવાડે, આ શીખવાની જરૂર છે. વિદ્યા પ્રાપ્ત કરવી, આવું જયારે થાય, ગુરુ બતાવે કે આ જગતનું તત્વ એક આત્મા સિવાય કઈ છે જ નહીં. શું સમજાવે? આત્મ સત્ય એટલે શું? આત્મ સત્ય મૃત્તિકાવર, જેમ આ માટીના એક પિંડને, જેમ ઉદ્દાલક ઋષિ શ્વેત કેતુને કહે છે, એકેના મૃતપિંડેન વિજ્ઞાનેન સર્વ મૃણ્મયમ વિજ્ઞાતમ સ્યાત. માટીના એક પિંડને જાણવાથી સમગ્ર માટીનું જગત જણાઈ જાય. માટીની પ્લેટ, શકોરું, બધું જ જણાઈ જાય. એક માટીના કણને જાણવાથી, બધું બહુ મોટે માટીના જથ્થાને જાણવાની જરૂર નથી, એક કણ જાણો. એમ કોને જાણવાની જરૂર છે? આત્માને. આત્મા એટલે શું? આપનોતી ઇતિ આત્મા. ચૈતન્ય જે વ્યાપ્ત છે, ચૈતન્ય ને જાણવાથી જણાઈ જાય. કોણ જણાઈ જાય? સમગ્ર જગત. અર્થાત એ કેવી રીતે જણાઈ જાય? એ ચૈતન્યથી અલગ ન હોય, માટીને જાણવાથી આ ઘડો જણાતો હોય તો આ ઘડો શું થયું? માટી થયું. માટીથી વધીને અહીંયા કોઈ ઘડો નથી. માટીથી વધી અને અહીં કોઈ ઘડો છે જ નહીં. ઘડો હોય તો બે વસ્તુ થઈ, માટી પણ થઈ અને ઘડો બી થયો. તો અહીંયા શું સંખ્યા બે ની છે? તો શું થાય? બે હોય ને તો શું થાય? જ્યાં જ્યાં માટી જાય ત્યાં ત્યાં ઘડો હંમેશા ભેગો જ હોય. પણ એવું છે? બે છે જ નહીં. કેટલા છે? એક. જો એક કેટલા અહીંયા ઘડો નથી એ બુદ્ધિથી સમજવું પડે. આ ઘડો નામ અને આ ઘડો રૂપ એ માત્ર માટી ઉપરનો અધ્યારોપ છે. ઘડો નામની કોઈ વસ્તુ જ નથી. કારણ કે માટીથી અન્ય કંઈક હોય તો એ જુદું ઊભું રહેવું જોઈએ, અલગ. માટીથી અન્ય હોય તો એ સ્વતંત્ર હોય. ઘડો એમ કહી શકે કે હું છું, મને કોઈની જરૂર નથી. ઘડો એમ કહી શકે કે મને માટીની જરૂર નથી, હું માટી વગર રહું. બોલો, એમ કહી શકે તો એ વાત સાચી. પણ આમાંથી માટીને લઈ લો તો ઘડો ક્યાં જાય? ઘડો જાય ક્યાં? ઘડાનું કોઈ અસ્તિત્વ જ નથી. એને જવા માટે કોઈ જગ્યા નથી, એને જવા માટે કોઈ જગ્યા જ નથી. અર્થાત વાચા રંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્ય. આ એક વાક્ય ઉપર આખો મિથ્યાત્વનો સિદ્ધાંત ટકે છે. છંદોગ્ય ઉપનિષદનું આ એક વાક્ય, કયું વાક્ય? વાચા રંભણમ વિકારો નામધેયમ. આ એક વાક્ય છે જેના ઉપર ત્યાં આખી કારિકા છે. કારિકાનો કયો સિદ્ધાંત? મિથ્યાત્વનો. કયો સિદ્ધાંત? બ્રહ્મ સત્યમ બટ જગત મિથ્યા. જગત મિથ્યા છે, જેમ આપણે અહીં કહી શકીએ કે ઘડો મિથ્યા છે, માટી સત્ય છે. સત્ય શું છે? રજ્જુ સત્ય છે, સર્પ મિથ્યા છે. માટી સત્ય છે, ઘડો મિથ્યા છે. મિથ્યા એટલે શું? દેખાય નહીં એવું નહીં, પણ કોઈ વ્યતિરેકેણ અભાવ. વ્યતિરેકેણ અભાવ બ્રહ્મસૂત્રમાં કહે છે.
વ્યતિરેકેણ અભાવ એટલે શું? માટી વગર ઘડાનું કોઈ અસ્તિત્વ છે નહીં. જો અહીંયા બે ના હોય, બે ન હોય તો ઘડો ચીજ શું છે? માત્ર એક નામ, જેનું જીવન ક્યાં ટકી રહ્યું છે? વાણી ઉપર. નામ દેય, આ ઘડો શું છે? માત્ર એક નામ છે. એ કહ્યું એટલે આત્મ સત્ય અનુભવે. જ્યારે આત્માનું આ જ્ઞાન થાય, હવે આ ખબર પડી ગઈ કે મન નામની કોઈ હસ્તી જ નથી. મનનો વેશ લઈને કોણ આવે છે? આત્મા. આત્મ સત્ય તો પછી મારા જ આત્માનો જ આત્મા મનનો વેશ લઈને આવતો હોય તો એ વેશથી આત્માએ ગભરાવવાની જરૂર છે? મનમાં આત્મા જ રહેલો છે અને આ એ જ આત્મ તત્વનો આ વિસ્તાર છે. હવે તમે મને કહો, પોતે જ સર્વત્ર દેખાતો હોય તો એનાથી ગભરાવવાની જરૂર નથી? એટલે કે આવું જ્યારે થાય ત્યારે આપોઆપ ન સંકલ્પયતે, મન સંકલ્પ નથી કરતું. સંકલ્પ નથી કરતું એટલે વિચાર કરતું બંધ ના થઈ જાય. હવે એને જ્ઞાન થયું એટલે હવે એનું મન ચાલે જ નહીં, એવું નથી. તો ચાલે ને તો એ બિચારા ભિક્ષા લેવાય કેવી રીતે જાય, ઉભાય કેવી રીતે થાય? બસ ઉભા રહે એટલે ઉભા જ રહે, બેઠે એટલે બેસી જ રહે, એવું નથી. આ તો પાગલ કહેવાય. આ એવું ના થાય. આ શું થયું ખબર છે? આપણે ગયા વખતે ચર્ચા કરી, મનમાંથી અવિદ્યાનો અંશ જતો રહે, અવિદ્યાનો અંશ, અજ્ઞાનનો અંશ એ જતો રહે. સ્વરૂપ તો રહે જ, કારણ કે મનનું સ્વરૂપ, મનનું તત્વ, મનનું સબસ્ટન્સ એ શું છે? આત્મા. એનો નાશ ન થાય. મનનું જે તત્વ છે એનો નાશ ન થાય, પણ જે અલગપણુંની અલગપણાની જે કલ્પના થતી હતી એ વસ્તુ જતી રહે છે. ટૂંકમાં અજ્ઞાનનો અંશ જતો રહે, પછી અજ્ઞાનનો અંશ જતો રહે પછી શું રહે? જ્ઞાન. આત્મતત્વ અજ્ઞાન જતું રહ્યું તો રહી શું ગયું? માત્ર આત્મતત્વ છે એવી ખબર પડે. આત્મા માત્ર છે અને એવું એકવાર ખબર પડે કે આમાં મારા સિવાય કોઈ છે જ, જગતમાં જ્યાં જે કઈ છે, ઈશ આપણે કહીએ ને, બ્રહ્મ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે છે બ્રહ્મ છે. જે છે એટલે શું? આફ્રિકન તોય હું અને યુરોપિયન તોય હું અને પાકિસ્તાની એ હું, અમેરિકન એ હું, બધા હું, કીડી પણ હું, મકોડો પણ હું, સૂર્ય પણ હું, નક્ષત્રો પણ હું, ક્યાંય કોઈ દૂરી નહીં રહે. તો મને કહો કે એ સૂર્ય અને આપણી વચ્ચે પછી કયું ડિસ્ટન્સ? વોટ ઇઝ ધ ડિસ્ટન્સ? અત્યારે ડિસ્ટન્સ છે, કારણ કે હું માનું છું કે હું અહીંયા, મારી લિમિટ અહીંયા આ શરીર સુધીની. અત્યારે આપણે લિમિટ બાંધી દીધી, હુંની એક લિમિટ. પછી હવે શું ખબર પડી? હું જ આ બધું છું તો હુંની કઈ લિમિટ? કોઈ લિમિટ નથી. થઈ કોઈ વિચારજો, જરા વિચારજો. આ ઘડો એમ માને કે હું એક જ ઘડો, આ ઘડો છું તો એ કેટલો થયો? બસ એટલો જ. પણ આ ઘડાને એવું જ્ઞાન થાય કે હું માટી છું. તો આ હવે માટીનો આખી દુનિયા હોય એમાં સર્વત્ર એની કોનેથી દૂરી થઈ? માટી રૂપે, માટી રૂપે, ફ્રોમ ધ સ્ટેન્ડ પોઈન્ટ ઓફ ક્લે, માટીના રૂપે એને કોની સાથે અંતર થયું? ક્યાંય નહીં, એ બધે જ છે. અને જગતમાં જ્યાં માટીની વસ્તુ હોય ત્યાં બધે, હું તો કહું મેક્સિકોમાં માટીનું વાસણ હોય. એમના વાસણ જુદા હોય આપણા કરતા, એમની મોટી મોટી પ્લેટ હોય ને, મોટી મોટી જુદું હોય. એ બીજા લોકો બી કોઈ એવું મોટા મોટામાં જમે, બધા સાથે જમે ને બધું બીજું બીજું કરતા હોય છે. આ બધામાં માટી શું કે હું છું, હું છું, હું છું. આપણે અહીં ગામડામાં કોઈક ખાતું હોય અને મેક્સી બધા માટી, માટીને બધું ખબર છે. વિચાર કરો, આવું જ્યારે થાય ત્યારે
એ મન મનમાંથી એ પછી સંકલ્પ કરે જ તો પણ એને સંકલ્પ ના કહેવાય. એ સંકલ્પ કરતું હોય ને તો પણ એ પછી કન્સ્ટ્રક્ટિવ થઈ જાય, એમાં ક્યાંય ડર ના રહે, એમાં ક્યાંય કામ ક્રોધ ના, કામના ક્યારે હોય, ક્રોધ ક્યારે હોય, હિંસા ક્યારે હોય, લૂંટવાનું ક્યારે હોય, ચોરી ક્યારે હોય, આ બધું ક્યારે હોય, જ્યારે અલગ છે અને હું એ નથી. જુઓ દ્વૈત શું કરે છે, દ્વૈત પહેલા આ બધું સત્ય માને અને પછી જેવું એને સત્ય માનો કે તરત આ બધું ઉઠવા માંડે. શું ઉઠે? કામના, રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષા, લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ અને બધું બધું જરો વસ્તુ થાય, જરો વસ્તુ. આખું રાવણ અને એની આખી સેના આવે. ક્યારે? જ્યારે એવું માનો કે આ અલગ. ઉદરમંતરં કુરુતે અથ તસ્ય ભયં ભવતિ. જરા જેટલું પણ દ્વૈત જોયું, દ્વૈત છે એવું માન્યું, દ્વૈત એટલે અલગ. અને કેવું અલગ? જે મારાથી ભિન્ન, એનામાં મારો સમાવેશ નથી, એવું દ્વૈત. બસ ખલાસ, ખલાસ, વાત પતી ગઈ. પછી બધું શરૂ, પછી એ તીર કાંઠા હોવાની એવાની જ વાત છે. પછી જેમ તમને કહું, મનનું મન પણ જતું રહેવું એટલે શું? તમને બીજો દ્રષ્ટાંત આપો. આજકાલ બધા કે છે ને વિજ્ઞાન, કોલેજમાં અને સ્કૂલોમાં લેખા પ્રશ્ન પૂછે કે વિજ્ઞાન એ શ્રાપ છે કે આશીર્વાદ, એ લખો. આવું બહુ આવો, વિજ્ઞાન શ્રાપ છે કે આશીર્વાદ છે, એના ઉપર નિબંધ લખો. હવે વિજ્ઞાનનો બિચારાને શું દોષ? વિજ્ઞાન તો વિજ્ઞાન છે, એને એ જ વિજ્ઞાનમાંથી એટમ બોમ્બ બનાવાય અને હિરોશિમા ઉપર નખાય, એ બધું કરાય. એ જ વિજ્ઞાનને બીજી રીતે પણ ઉપયોગ થાય, આ દવાઓ શોધે છે, આ શું પ્રગતિ કરે છે, શું બધી ટેકનોલોજી વિકસાવે છે. એ જ વિજ્ઞાનને યોગ્ય મન, એડ્યુકેટેડ મન, હ્યુમેનિટીવાળું મન એ જ વિજ્ઞાનનો જુદો ઉપયોગ કરે માનસ, માનવ જાતિના ઉત્કર્ષ માટે. અને એ જ વિજ્ઞાનનો જેનું મન ખરાબ છે, જેના મનમાં અજ્ઞાન છે, જેના મનમાં સ્વાર્થ છે, જેના મનમાં સંકુચિતતા છે, જેનું મન આતંકવાદ છે, આતંકવાદીનું મન હોય, એ આ વિજ્ઞાનનો કેવી રીતે ઉપયોગ? આ આતંકવાદીઓ શું કરે? એનું એ વિજ્ઞાન. અને પછી શું કરે? કોઈકના ટાવરમાં પ્લેન ઘુસાડી દે. પેલું કર્યું હતું ને 9/11, તું કેવી વિચિત્ર વસ્તુ કરીને કોઈના મગજમાં, કોઈના મગજમાં આ વસ્તુ જાય ને. આપણે તો પેલા બધા લોકો જોતા રહ્યા, ટીવીમાં આવ્યું હતું, જોયું ને, કલ્પના જોતા હતા ને ત્યાં, તું પણ સાચું જોઈએ છે કે શું? એમ થયું, આવડો મોટો પેલો કયો ટાવર, કયું ટાવર નહીં પણ કયું મોટું બિલ્ડિંગ, એમ હા, વર્લ્ડ WTC, WTC વર્લ્ડ ટ્રેડ સેન્ટર, એ બિચારું આવડું મોટું બિલ્ડિંગ અને એમાં એકદમ જ ટીવી પર દેખાયું, એક આમ આવ્યું પ્લેન અને અંદર સીધું, અંદર સીધું, એને આગલો પાર્ટ બહાર નીકળી ગયો અને આખું પછી બિલ્ડિંગ બળવા માંડ્યું. હવે આમાં વિજ્ઞાનનો શું દોષ? એનો આવોય ઉપયોગ કરાય, એનો આવોય ઉપયોગ કરાય. અને આજે હજી પણ નાગાસાકી અને હિરોશિમા હજી બેઠ, ભલે એ તો ઉભા થઈ ગયા પણ હજી એક ઇફેક્ટ છે ત્યાં, હજી એ ઇફેક્ટ છે. એમ હું એ કહેવા માંગુ, આ જ મનમાંથી એ જ પ્રકારે અહીં કહે છે ને, આત્મ સત્ય અનુબોધેન ન સંકલ્પયતે યદા અમનસ્તાં તદા યાતિ. ત્યારે મનમાંથી મનપણું જતું રહ્યું, મનમાંથી મનપણું જતું રહ્યું એટલે શું જતું રહ્યું? અજ્ઞાન, જે સંસાર ઊભું કરતું હતું. બાકી અજ્ઞાનને કારણે આ સંસાર છે, અજ્ઞાન ન હોય તો આ સંસાર નથી, અજ્ઞાન છે. અજ્ઞાનમાંથી જન્મતા રાગ દ્વેષ છે, કામ ક્રોધ છે, લોભ મોહ છે, માટે સંસાર છે, બાકી નહીં.
बाकी तो आ मन बहु उपयोगी छे। मन ना होय तो सेवा केवी रीते थाय, मन ना होय तो रिसर्च केवी रीते थाय, अरे मन ना होय तो दरोज नु जीवन ही केवी रीते जीवाय, कई शू करो तमे मन ना होय। मन तो एटलो सुंदर इंस्ट्रूमेंट भगवान ने आपेलू छे, पण एनो उपयोग क्यारे थाय, ज्यारे ज्ञान होय। कयुं ज्ञान? क्यों ज्ञान? आत्मा सर्वकाई छे। बस एनो अर्थ थयो अमनस्ता सदा याति, त्यारे मन मन अमन बनी गयो। केम? कारण के ग्राह्य अभावे, हवे कोई ग्राह्य वस्तु ना रहे। जो आ घड़ो जयरे आ घड़ा ने जुए छे त्यारे ने ज्ञान होय ने, अहीं शुं कहेवा मांगे छे, त्यारे ने ज्ञान होय त्यारे एना माटे आ जुदो ग्राह्य वस्तु नथी। ए कोने जुए छे? पोताने ज जुए छे। माटी माटी ने जुए, माटी माटी साथे रमे, माटी माटी साथे व्यवहार करे। अदरवाइज घड़ो आ मोटो घड़ो नाना घड़ा ने पछाड़ी दे। अदरवाइज ज्ञान ना होय तो शुं थाय? आ मोटो घड़ो शुं करे? ए तू कोण छे? तू केम आव्यो? जतो रे। अथवा नानो घड़ो शुं करे? बिचारो आनी पासे आવને ગભરાય, એને લઘુતા કરે, પણ એને જ્ઞાન હોય તો એ શું કરે? એને જ્ઞાન હોય તો વટથી અહીંયા જાય, વટથી। કારણ કે આ કોણ છે? આ 50 લિટરનો હોય, 100 લિટરનો હોય, 500 લિટરનો હોય તો આ નાનાને કોઈ ચિંતા નથી। ક્યારે? એ તો આપણે, અમે તો બહુ નાના માણસ છીએ, અમે બચારા બાપડા આવું થઈ જાય, પણ ખબર હોય તો। અને શું થાય? આ કોણ છે? આ હું છું। અને ખબર હોય કે હું માટી છું તો એ આની વિભૂતિ જોઈને આનંદ પામે, કેવું મારું એક આવું રૂપ પણ છે, કોઈ ઈર્ષા નહીં, કોઈ ગ્રંથિ નહીં। જો એને ખબર હોય કે હું માટી છું, હું નાનો ગળો નથી, એ અહીં પોતાના રંગરૂપને ના જુએ, એ શું જુએ? હું, આ પણ હું। એ વસ્તુ કે છે ગ્રાહ્ય અભાવે તદ અગ્રહમ, મન બીજાને નથી જોતું, મન બીજાને જોવે તો ગ્રાહ્ય ગ્રાહ્ય ભાવ આવે। બાકી તો કહ્યું ને, કોણ કોને કોનાથી જોવે? હું છું બધું, જોનાર પણ હું, જેના વડે જો એ પણ હું, અને જેને જો એ પણ। આ એકનો એકની સાથે આને કહેવાય મનનું અમન, મનનું અમન બનવું। મનનું અમન અમન બનવું એટલે એવો અર્થ પણ કરી શકે કે મન શાંત પડે, પણ એ શાંત પડેલું મન પાછું ઉઠવાનું છે એવાની આપણને અપેક્ષા। આપણને કેવું અમન જોઈએ છીએ? આવું અમન જ્યાં આ એકનું જ્ઞાન છે। તો હવે પ્રશ્ન થશે કે જો આવું હોય, પૂર્વ પક્ષ પ્રશ્ન કરે છે, સામેનો વાદી, નવો બીજો વાદી, કે મન નહીં રહે તો પછી જ્ઞાન જ કેવી રીતે થશે? એમ કે છે, જો મન હોય જ નહીં, કારણ કે અહીં તો શું કીધું? મનસહ અમની ભાવે, મન મન ના રહે, કારણ કે ગ્રાહ્ય વસ્તુ જ નથી। એટલે તરત પ્રશ્ન કરે છે કે જો મન ન હોય તો પછી જ્ઞાન જ કેવી રીતે થાય? હે વેદાંતીઓ, એમ પૂછે છે, તમે આવી વાત કરો છો કે મન મન નહીં રહે તો પછી જ્ઞાન કેવી રીતે થશે? એટલે હવે, કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન કયું છે? મન। એ મન જ નથી તો પછી જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? એનો સુંદર જવાબ આપે। હવે આ બધું જે છે ને, આ એટલું બધું સમજવાની જરૂર છે, નહીંતર આ બધા જ શ્લોકનો ખોટો અર્થ પણ થઈ શકે। આ એરિયા જરા ડાર્ક એરિયા છે, હવે જે આ બધી ચર્ચાઓ ચાલે છે ને અત્યારે, એટલે હું આમાં પૂર્ણ બહુ જ સમય આપું છું, બિકોઝ આ જો ન સમજો તો આનો ઊંધો અર્થ પણ તમે કરો, મનનો અમન એટલે બસ બેસી રહ્યો, મનને વિચાર જ નહીં આવવા દેવા, એ શક્ય જ નથી, એવો અર્થ નથી આપણે કરે। આપણે મનને જવા દો, પણ મનને બતાવો કે તું જેને જુએ છે એ કોણ છે, એ નક્કી કર। જોનાર કોણ છે? બ્રહ્માર્પણ બ્રહ્મ હવિહિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ,
ज्ञानी पुरुष की दृष्टि आ श्लोक में भगवद गीता ना चौथा अध्याय में भगवान ने आपी। भगवान ने शू कहू कि ज्ञानी पुरुष की दृष्टि में शू है, ब्रह्म अर्थ जो अपने यज्ञ करिए त्यारे एक यज्ञ की अग्नि की वेदी होय, एमा अग्नि प्रगटावामां आवे, पछी एमा आहुति करनार होय, वेदी होय, चमसले अने घी एमा रेड़तो जाय, आहुति आपतो जाय, तो शू कहे ज्ञानी पुरुषना अने एमांथी जे फळ मळे ए पण जुदू होय। अज्ञानी माटे आ बधुं जुदू, करनारो वेदी, पेलो चमस, पछी आहुति रूपी घी कि बीजा बधा द्रव्यो अने एमांथी प्राप्त थतुं फळ आ बधुं अलग छे। पण ज्ञानी ने दृष्टि केवी छे, अग्नि पण हूँ, ब्रह्माग्नो अग्नि पण हूँ, करनारो पण हूँ, पेलू चमस पण हूँ, घी पण हूँ, बीजा द्रव्यो तो ए पण हूँ, अग्नि प्रगटे ए पण हूँ, अने एमांथी फळ मळे ए पण कोण हूँ। तो हवे सेना माटे करवानुं, फळे हूँ एटले एने फळनी कामना ज नथी। એટલે જ્ઞાની પુરુષ જ પૂર્ણ અર્થમાં નિષ્કામ ભાવે કામ કરી શકે, કારણ કે તે ફળમાં કોઈ ઈચ્છા, કારણ ફળ જ હું છું ને, જે ફળ મળવાનું એ હું જ છું। નિષ્કામ ભાવ ક્યારે શક્ય છે? ક્યારે કઈ જરૂર ના હોય, જ્યારે જરૂર નથી ત્યારે જ નિષ્કામતા છે। જરૂરિયાત એટલે કામના, જરૂરિયાત આપણે શારીરિક ખાવા પીવાની એની વાત નથી કરતા, જરૂરિયાત એટલે અંદર ઉણપ, અંદર અધૂરા, હું અધૂરો છું, આ ના હોય। એટલે બ્રહ્મ કર્મ સમાધિ, ત્યાં ભગવાન શું કહે છે, આ જ્ઞાનીની દ્રષ્ટિ કેવી છે, બ્રહ્મ કર્મ સમાધિ, એ ચાલે છે તોય સમાધિ, એ બેઠો છે તોય સમાધિ, એ ઊભો છે તોય સમાધિ। વાય? બીકોઝ એનું મન ક્યાંય જુદા પદાર્થને જોતું નથી, એ કોને જુએ છે, બ્રહ્મ કરે લટકા બ્રહ્મ, બ્રહ્મનો પ્રચાર બ્રહ્મ સાથે જ, એવું છે, ખ્યાલ આવ્યો? આ છે। એટલે હવે કે છે તો જ્ઞાન કેવી રીતે થશે? જો મન જ નહીં હોય તો એનો જવાબ આપે છે, એનો આપણે સમજીશું આવતા વખતે, પણ એનો જવાબ આપે છે 33મા શ્લોકમાં, જો अकल्पकमजं ज्ञानम् ज्ञेया भिन्नं प्रचक्षते ब्रह्म ज्ञेयमजं नित्यम् अजेनाजं विबुध्यते। જરા થોડું અટપટું અટપટો શ્લોક છે, છતાં પણ બહુ જ સરસ વાત કરે છે। શું કહે છે, જ્ઞાન થવા માટે કશાની જરૂર જ નથી, બોલો। ગૌડ પાદાચાર્યજી શું કહે છે, તમે લોકો કહેશો સ્વામીજી અમે નહીં આવીએ, કશાની જરૂર જ નથી, પહેલા જરૂર છે પછી નથી જરૂર, જ્ઞાન થાય પછી। એટલે શું કહે છે કે અહીંયા કહે છે અકલ્પકજમ, અકલ્પકમ અજમ જ્ઞાનમ, જો આ જ્ઞાન એટલે કે જ્ઞાન જેના વડે આપણે કંઈક સમજીએ, અહીં આ જ્ઞાન કેવું છે, કયા રૂપનું છે, બ્રહ્મ રૂપનું જ છે, એ આપણે આવતા વખતે સમજીએ। જ્ઞાનના વિષય કરતા જ્ઞાન જુદું જ નથી। જો આ ઘડાને જાણવું હોય તો મને અંદર મનમાં ઘટાકાર વૃત્તિ જોઈએ, કારણ કે આ ઘડો જળ છે, અન્ડરસ્ટેન્ડ, આ ઘડો જળ છે, જગતના બધા પદાર્થો જળ છે, જળ પદાર્થને જાણવા માટે પ્રકાશક જોઈએ, પણ આત્મા પોતે સ્વપ્રકાશ છે, જે પોતે જ સ્વપ્રકાશ હોય એને કોના વડે જાણી શકીએ? આ તો કોના જેવું છે, સૂર્યને સામે દીવો ધરવા જેવું છે। જે પોતે સ્વપ્રકાશ છે એને જાણવા માટે, એને પ્રકાશિત કરવા માટે કશાની જરૂર નથી, એ પોતાને જ પ્રકાશિત કરે, એ અહીંયા કહે છે કે આ જ્ઞાન વૃત્તિ એની જાતે, બ્રહ્મનું સ્વરૂપ એની જાતે પ્રકાશિત થાય। આપણે એક બેકગ્રાઉન્ડ ઊભું કરીએ
એટલે તે જાતે પ્રકાશિત થાય. બ્રહ્મ જ્ઞેયમ અજમ નિત્યમ અજેન અજમ વિબુદ્ધ્યતે. આ બ્રહ્મ જે જ્ઞાન સ્વરૂપ છે એ પોતાને પોતાની જાતે ઓળખે છે, પોતાને પોતાની જાતે જ જ્ઞાન કરાવે છે. આનો અર્થ એટલે ટૂંકમાં આપણું કામ છે માત્ર હું બ્રહ્મ છું ત્યાં સુધી પહોંચવું, એ વૃત્તિ જન્માવી, બ્રહ્માકાર વૃત્તિ જન્માવી. બ્રહ્માકાર વૃત્તિ એટલે ગુરુના ચરણે બેસીને શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું. શું? આ હું શરીર નથી, આ ઉપાધિ નથી, પણ કોણ છું? બ્રહ્મ છું. આ પરોક્ષ જ્ઞાન સુધી પહોંચશે અને એનો દ્રઢ અભ્યાસ કરીએ એટલે એની જાતે હું દેહ છું એ બુદ્ધિ જતી રહે, એ સંસ્કારો જતા રહે અને એના સ્થાને કયું પ્રકાશિત થાય? હું બ્રહ્મ છું. ત્યારે બ્રહ્મ જ બ્રહ્મને પ્રકાશિત કરે છે. કોઈ બહારનું અંદર ત્રીજી લાઈટ નથી આવતી, એ આપણે આવતા વખતે સમજીએ. આજે આપણે પૂરું કરીએ પહેલા, આજે કયો દિવસ છે બધાને ખબર છે ને? ઓક્ટોબર. એક મારી ઈચ્છા હતી કે આપણે મહાત્માને પણ જરા યાદ કરીએ અને એમને યાદ કરવા માટે એમનું પ્રિય ભજન એ પણ, એટલે આપોઆપ બે મહાત્મા યાદ આવી જશે. ન ગવાય તો જોઈન થઈ જાય. વૈષ્ણવ જન તો તેને રે કહીજે પીડ પરાઈ જાણે રે. હા, કહીજે પીડ. એક મિનિટ, ટ્યુન જરા બદલાઈ ગયું. પર દુખે પકાર કરે તો જન તો તું યાદ કર. એક મિનિટ સકળ લો સમદૃષ્ટિ કૃષ્ણ.
भजन तो तेरे कहिए, वर्ण लो भी जन्मो जन्म
પછી આવું કંઈક થાય. મેરી ચોક છે પણ અહીં પહોંચવાનું છે. પહોંચ્યા વગર ચાલશે નહીં હા? હવે જવા દો ને આપણાથી નહીં થાય, એ નહીં ચાલે. વહેલું મોડું અહીં પહોંચવાનું છે. એટલે મેં આજે એમને ખાસ આ મહાત્માને પ્રયાસ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. I need you.